नीटनी परीक्षानी तारीखो जाहिर थई। जेडब्ल्यूई मेन्सनी परीक्षाओ एटले के जी मेन्सनी परीक्षाओ 18 थी 23 जुलाई दरमियान योजाशे। नीटनी परीक्षा 26 जुलाईए योजाशे। 12 साइंस पछी उच्चतर अभ्यासक्रमो माटेनी परीक्षानी तारीखो जाहिर करी देवाई छे। केन्द्रीय शिक्षा मंत्रीए जे तारीखो जाहिर करी छे तेना पर एक नजर करी लईए तो फरीथी एक वार आपने जणावीए, जी मेन्सनी परीक्षाओ 18 थी 23 जुलाई दरमियान योजाशे अने नीटनी परीक्षा 26 जुलाईए योजाशे। 12 साइंस पछी उच्चतर अभ्यासक्रमो માટેની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। શિક્ષણ મંત્રીએ તારીખો જાહેર કરી છે તો વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર, જી અને નીટની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવાઈ છે। તમામ જે તૈયારીઓ કરી રહ્યા છે તેમના માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે। જી મેન્સની પરીક્ષા 18 થી 23 જુલાઈ દરમિયાન યોજાશે તો નીટની પરીક્ષા 26મી જુલાઈએ યોજાશે। દાદા અતુલ જોડાઈ ગયા છે। અતુલ, પરીક્ષાર્થીઓ માટે વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે। બિલકુલ ખ્યાતિ, સૌથી મહત્વની વાત છે કે જે જેડબ્લ્યુઈની પરીક્ષાઓ છે તે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય છે, કરવા માંગતા હોય છે, તેમના માટે યોજાતી હોય છે। આ પરીક્ષા અગાઉ યોજાવાની હતી મે મહિનાની અંદર, પરંતુ લોકડાઉનને ચાલતે આ પરીક્ષા યોજાઈ શકી નથી। ત્યારે વિદ્યાર્થીઓને ઇંતજાર હતો કે આ પરીક્ષા આખરે ક્યારે યોજાશે, તો તેની તારીખ આભાર અતુલ, અતુલ સાથે સંપર્ક અપાયો છે પણ માહિતી જે આવી રહી છે કેન્દ્રીય શિક્ષણમંત્રી દ્વારા તારીખો જાહેર કરી દેવામાં આવી છે। જી અને નીટની પરીક્ષા લેવાશે, જુલાઈ મહિનાની અંદર પરીક્ષા લેવાશે, એટલે કોરોના સંકટ વચ્ચે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જ્યાં 70 વર્ષના એક વૃદ્ધ કોરોનાગ્રસ્ત મહિલાને કોઈ સમાચાર નથી મળી રહ્યા। 4 દિવસ પહેલા તબિયત લથડતા મહિલાને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, જે બાદ તેમનો પત્તો નથી। પરિવારે વૃદ્ધ મહિલાની શોધખોળ શરૂ કરી મહિલા ન મળતી હોવા અંગે પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં પણ મહિલા નથી મળી આવી। આ મહિલાની જેમ અનેક લોકો ન મળી રહ્યાનો પરિવારનો આક્ષેપ છે। સમયાંતરે હોસ્પિટલ પહોંચીને લોકો હોબાળો બચાવે છે, પરિવારે પોતાના સ્વજનને શોધવાની માંગ કરી છે। તમારે તો જતા રહો પોલીસ સ્ટેશન માં, પોલીસ સ્ટેશન જોયું નથી કશું, સારું ચલો તો પોલીસ ફરિયાદ કરવાની છે તમારે, કરવાની છે। સિવિલ નવી સિવિલ હોસ્પિટલ કોવિડ 19ની એમાં એડમિટ કર્યા હતા 1 તારીખે એમને એડમિટ કર્યા હતા, પછી એમને કીધું કે તમે જાઓ ગયા, પછી એના પછી અમારા પેશન્ટ અંદરથી મળતા નથી શીખવ, ત્યાં એમણે શું કર્યું એ કશું ખબર પડતી છે એમને। કેટલા વર્ષના હતા એમના કોરોનાનો કંઈ? 68 વર્ષની ઉંમર છે એમને। કોરોનાનો કંઈ રિપોર્ટ એવું કંઈ પોઝિટિવ કશું અમને કોઈ જાણ કરી નથી હતી શું? કોરોના હોસ્પિટલમાં તમે તપાસ કરી પોલીસ કંટ્રોલને જાણ કરી કશું કોઈ જાણકારી આપતા નથી? હોસ્પિટલમાં છે કોરોનાની? કોરોના હોસ્પિટલમાં છે એ લોકો, અહીંયા કોઈ આરામનો પેશન્ટ નથી। પોલીસે શું તપાસ કરી, ક્યાં ક્યાં કરી તમે કંટ્રોલમાં જાણ કરી? કંટ્રોલમાં તપાસ કરી, નીચે ઓપીડીમાં કેસ ડાયરી બની, એમાં એમનો નંબર છે, નામ છે, બધું છે।